દીકરીને ભણાવવાનો સમાજમાં ક્રેઝ વધ્યો છે. રાજ્ય સરકાર પણ શિક્ષણ માટે એટલું જ ધ્યાન રાખે છે. આનાથી વિશેષ રૂડું શું હોઈ શકે? વાલીઓ પણ દીકરીને ભણાવવા ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેમ આજે નવાગામ ખાતે રૂપિયા 1 કરોડના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળાના બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. અંજાર તાલુકાના નવાગામ મુકામે શાળા પ્રવેશોત્સવને દીપ પ્રગટાવી શ્રી વાસણભાઈ આહિરે શિક્ષણ સેવા અભિયાનનો પ્રારંભ કરાવતા ધોરણ 9માં 40 વિદ્યાર્થીઓને, જ્યારે ધોરણ 1માં 18 જેટલા ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીના હસ્તે ધોરણ 9ની બાળાઓને સાયકલ અને શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું હતું. આંગણવાડીના બાળકોને કીટ અપાઈ હતી. ધોરણ 3-10ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ગામના વડીલ બીજલ બાપા તેમજ ધોરણ 10માં 78% લાવનાર તેજીબેનનું સન્માન કરાયું હતું. દાતા સૌજીભાઈ સથવારાનું પણ સન્માન કરાયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે આ અવસરે ગામડામાં 5 વર્ષનું એક પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે તે માટે સર્વે કરાવ્યો હતો, તેમજ લોકજાગૃતિ ઊભી કરાઈ તેનો ઉલ્લેખ કરી આજુબાજુના ગામોને આ હાઈસ્કૂલનો લાભ મળશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ રેણુકાબેન સથવારા, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાંજીભાઈ શેઠ, ઉપસરપંચ મધુબેન સથવારા, તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ, મામલતદાર શ્રી નરેન્દ્રભાઈ રાજગોર, ટીપીઓ શ્રી સામતભાઈ બત્રા, સાજણભાઈ રબારી, સામજીભાઈ આહિર, શાળાના પૂર્વ આચાર્ય સંજય પરમાર, શાળાના આચાર્ય શ્રદ્ધાબેન ઠાકર, શિક્ષિકા ડિમ્પલબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.